ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો. ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો છેલ્લે આપણે જયારે સારામાં આવ્યા હતા ત્યારે ધોરણ 4 ની ફાઇનલ પરીક્ષાની તૈયારીઓ કરતા હતા, બરાબર ને ફ્રેન્ડ્સ? અને ત્યારબાદ કોરોના આવ્યો. આપણને એવું હતું કે આ 1-2 મહિનામાં કોરોના જતો રહેશે અને આપણે ફરીથી સારાએ આવશું અને શિક્ષણ મેળવી શકશું. પણ આજે ધોરણ 5 ની ફાઇનલ પરીક્ષા તમારી આવી ગઈ છે. તમે સત્ર 2 નો અભ્યાસક્રમ પણ ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો. હવે તમારા ધોરણ 5 ની સત્ર 2 ની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો પણ આ કોરોનાએ વિદાય લેવાનું નામ નથી લીધું અને આપણે આ જ રીતના ઓનલાઈન શિક્ષણ મેળવીને પણ સરસ મજાની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરીશું, બરાબર ને ફ્રેન્ડ્સ? આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જ તમને એક અસાઇનમેન્ટ બનાવીને આપવામાં આવ્યું છે. તો આ અસાઇનમેન્ટના પ્રશ્નો તમે સારી રીતે સમજો અને તેને લખવા માટે કોઈ પણ જાતની મૂંઝવણ ના અનુભવો તે માટે આ દરેક પ્રશ્નની ચર્ચા આપણે અહીં કરશું. તો ચાલો સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે આ પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે, બરાબર ને? અને આપણા પરીક્ષાની માળખામાં આ કુલ 4 ગુણના પ્રશ્નો આવા પૂછવામાં આવશે. તો ચાલો આ પ્રશ્નોની ચર્ચા કરીએ અને સમજીએ. સવાલ 1. તમને કઈ રમત સૌથી વધુ ગમે છે? તે કેવી રીતે રમાય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં તમને જે રમત સૌથી વધુ ગમે છે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તે કેવી રીતે રમાય છે તે લખવાનું છે. જેમ કે કોઈને ખોખો ગમે, તો કોઈને કબડ્ડી, તો કોઈને ક્રિકેટ. તો તમને જે રમત ગમતી હોય તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તે કેવી રીતે રમાય છે, તેમાં કેટલા ખેલાડીઓ હોય છે, તે કયા સાધનની મદદથી રમાય છે, તો એવી બધી વિગતો દ્વારા તે કેવી રીતે રમાય છે તે તમારે અહીં લખવાનું રહેશે. ચલો તો હવે આગળનો પ્રશ્ન જોઈએ. સવાલ 2. તમારે કોઈ બાબતની વધુ જાણકારી મેળવવી હોય તો તમે કઈ કઈ રીતે મેળવી શકો? ફ્રેન્ડ્સ, તમને યાદ છે આ જાણકારીની વાત કયા પાઠમાં આવતી હતી? હા, લિંકનવાળા પાઠમાં. યાદ છે ને તમને કે લિંકનને એમના સરે જે પાઠ ભણાવ્યો હતો તેના વિશે વધુ જાણકારી મેળવી હતી, તો એના માટે તેણે શું કર્યું હતું, તે શું લેવા ગયો હતો? યાદ છે ને? હા, તો આ વસ્તુ યાદ કરજો. અને સાથે સાથે એ સિવાય તમે બીજી કઈ વસ્તુ દ્વારા નવી નવી માહિતીની જાણકારી મેળવી શકો છો તે વિચારજો, બરાબર? તો એ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે જોઈએ સવાલ 3. શિક્ષકે લિંકનને માફ કરી દીધો, છતાં તેણે શિક્ષકને શું કહ્યું? વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે કે લિંકન વિશેની વાત આપણે કયા પાઠમાં કરી હતી? હા, ભૂલની સજા. તો તમે એ પાઠને ફરીથી વાંચન કરજો અને ફરીથી જોજો કે લિંકનને કઈ ભૂલ કરી હતી અને તેની માફી મળવા છતાં તે શિક્ષકને શું કહે છે. તમે આગળ આ વિશે વાત કરી જ છે, તો ફરીથી એકવાર પુસ્તકમાં તમે જોજો એટલે તમને સમજાઈ જશે કે માફ કરી દેવા છતાં આ લિંકન તેના સરને શું કહે છે. અને ત્યારબાદ આ પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કરજો. આગળનો સવાલ છે, પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4-5 વાક્યો લખો. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે અબ્રાહમ લિંકન વિશેનો પાઠ ભણ્યા હતા, તો યાદ છે તમને અબ્રાહમ લિંકન વિશેનો પાઠ કયો હતો? હા, ભૂલની સજા, કે જેમાં તેમના બાળપણનો એક કિસ્સો બતાવવામાં આવ્યો છે. તો આ પાઠને ફરીથી તમે વાંચન કરજો અને તેના આધારે આ અબ્રાહમ લિંકન કેવા વ્યક્તિ હતા તેમના વિશે 4-5 વાક્યો લખવાના છે. જેમ કે આપણે શરૂઆતમાં જોયું હતું કે અબ્રાહમ લિંકન ખૂબ જ
જિજ્ઞાસુ વિદ્યાર્થી હતા તો તમે એના આધારે એવું વાક્ય લખી શકો કે અબ્રાહમ લિંકન જિજ્ઞાસુ વિદ્યાર્થી હતા. તો એવા જ બીજા તમારે 4-5 વાક્યો આ પાઠના આધારે લખવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 5. તમે જાણતા હોય તેવા શ્રી કૃષ્ણના 6-8 નામ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રી કૃષ્ણ વિશે એક કાવ્ય ભણ્યા હતા, યાદ તો છે ને તમને? હા, હિંડોળો, બરાબર ને? તો એમાં શ્રી કૃષ્ણને બીજા કયા નામથી બોલાવવામાં આવ્યા છે, યાદ છે? હા, તો ફરીથી કાવ્ય એકવાર ગાજો. અને સાથે સાથે તમે તો જાણો જ છો કે શ્રી કૃષ્ણ સૌના લાડીલા હતા, એટલે બધા લોકો પ્રેમથી તેમને અલગ અલગ નામથી બોલાવતા. તો બસ અહીં તેમના જે અલગ અલગ નામ છે તે જ તમારે લખવાના છે. તેના માટે તમે તમારા મમ્મી પપ્પા દાદા દાદીની મદદ લઈ શકો છો, બરાબર ને? જેવી રીતે તમને બધા પ્રેમથી અલગ અલગ નામથી બોલાવે છે, તેવી જ રીતે શ્રી કૃષ્ણને પણ બધા પ્રેમથી અલગ અલગ નામથી બોલાવતા હતા. તો એમાંના 6-8 નામ તમે અહીં જાણી લખવાના રહેશે. હવે જોઈએ સવાલ 6. ગણી ગામ વિશે 5 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે આ ગણી ગામની વાત કયા પાઠમાં આવતી હતી? હા, પાઠ 9, કદર. તો તમે શરૂઆતમાં જ આ પાઠ 9, કદર, તેનું વાંચન કરશો એટલે ગણી ગામ વિશે તમને જાણવા મળશે. આ ગામ ક્યાં આવેલું હતું, કેવું હતું, તેના આધારે તમારે 5 વાક્યો લખવાના રહેશે. હવે સવાલ 7. તમે જોયેલા લકવાવાળી વ્યક્તિના શરીર પર શી અસર થઈ હતી? તમારા શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર મમ્મી પપ્પા જોડે બજારમાં જઈએ છીએ કે પછી ક્યાંક ગાર્ડનમાં ફરવા જઈએ, મંદિરે જઈએ, ત્યાં તમે ઘણા એવા વ્યક્તિને જોયા હશે કે તેના શરીરમાં કોઈને કોઈ ખામી હોય અને તેના કારણે તે ભીખ માંગતો હોય, બરાબર ને? અથવા તો તમે એવા બી વ્યક્તિને જોયા હશે કે તેના શરીરના અંગોમાં કોઈ ખોટ આવી ગયેલી હોય અને તેના કારણે તેને ચાલવાની, બેસવાની તકલીફ પડતી હોય. તો ફ્રેન્ડ્સ, આ લખવાની અસરથી વ્યક્તિના શરીર ઉપર શી અસર થાય છે તે તમે જોયું પણ હશે, અને કદાચ ધ્યાન ના કર્યું હોય તો હવે જ્યારે તમે ક્યાંક બહાર જવાનું થાય અને આવા વ્યક્તિને તમે જુઓ તો એના શરીરને જરા ધ્યાનથી જોજો અને તમે એ નોંધવાનો પ્રયત્ન કરજો કે તેના શરીરમાં કેવા કેવા ફેરફાર થઈ ગયેલા હતા. આપણું જે નોર્મલ શરીર છે તેના કરતાં તેના શરીરના અંગોમાં કેવી ખામીઓ આવેલી તમને જોવા મળે છે. તો બસ આવી જ બધી વિગતો તમારે જોવાનું છે અને ત્યારબાદ તમારા શબ્દોમાં નોંધવાનું છે. હવે જોઈએ સવાલ 8. લખવાની અસરમાંથી બહાર આવવા વોલ્ટરે શું શું કર્યું? ફ્રેન્ડ્સ, તમને યાદ છે કે આપણે આ વોલ્ટર વિશે કયા પાઠમાં ભણ્યા હતા? બોલો. હા, પાઠ 12, અપંગના ઓજસ, બરાબર ને? તો એમાં વોલ્ટરને લખવાનો રોગ થયેલો હતો અને તેના કારણે તેના હથપગ કામ કરતા બંધ થઈ જાય છે. તો એના શરીર પર જે આવી અસર થઈ હતી તેમાંથી બહાર આવવા તેણે શું શું કર્યું હતું તે આપણે તે પાઠમાં જોયું હતું, બરાબર ને? તે કેવી રીતે ચાલતા થઈ ગયો, બરાબર ને? તો એના વિશેનો અભ્યાસ તમારે ફરીથી એકવાર પાઠનું વાંચન કરીને કરવાનો છે, ત્યારબાદ આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આગળનો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકરના પિતાને શાની ચિંતા હતી? ફ્રેન્ડ્સ, તમને યાદ છે આપણે ડૉક્ટર આંબેડકર વિશે પાઠ 13માં અભ્યાસ કર્યો હતો. તેઓ નાનપણમાં નાના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું, તો તેના કારણે તેના પિતાને શાની ચિંતા થતી હતી, યાદ છે? તો તમે આ પાઠના પહેલા 2 ફકરાનું વાંચન કરશો એટલે આ પ્રશ્નનો જવાબ તમને સમજાઈ જશે કે જ્યારે એક માતા વગરના બાળકને ઉછેર કરવાનો હોય ત્યારે પિતાને કેવી કેવી ચિંતા થતી હોય છે. હવે છે આગળનો પ્રશ્ન 10.
ડૉક્ટર આંબેડકરના સમયે સમાજમાં સ્ત્રીઓને શું શું કરવાનો અધિકાર એટલે કે હક ન હતો. ફ્રેન્ડ્સ, અને આગળનો પ્રશ્ન પણ આપણે પાટેર ભારત રત્ન ડૉક્ટર આંબેડકર તેના આધારે જોયો. હવે આ પ્રશ્ન પણ આ જ પાઠના આધારે અહીં આપવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો ડૉક્ટર આંબેડકર જ્યારે ભણી ગણીને ફરીથી પાછા ઇન્ડિયા આવે છે અને સારી જગ્યાએ નોકરી મેળવે છે, ત્યારબાદ તેઓ સમાજમાં પોતાની સાથે ઊંચ નીચના ભેદભાવોનો સામનો કરે છે. ત્યારબાદ તેઓ આ સમાજના બધા જ લોકોને એક સરખા એક સમાન બનાવવા માટે કેટલાક પ્રયત્ન કરે છે. ત્યારે તમે જોયું હતું કે તેમણે કયા કયા કાર્યો કર્યા હતા, તો તમે આ પાઠનું ફરીથી એકવાર વાંચન કરજો અને તમને જોવા મળશે કે ત્યારે સમાજમાં સ્ત્રીઓને શું શું કરવાનો અધિકાર ન હતો. ફ્રેન્ડ્સ, આ જ સવાલને આપણે બીજી રીતે જાણવો હોય તો એવી રીતે પણ કહી શકાય કે ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓ માટે કયા કયા કાયદા ઘડ્યા હતા. જે વસ્તુનો તેમને અધિકાર ન હતો તે અધિકાર ડૉક્ટર આંબેડકરે કાયદા ઘડીને સ્ત્રીઓને અપાવ્યા હતા. તો આ વિશેની જાણકારી પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. સાથે સાથે તેની નીચે આ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પણ ડૉક્ટર આંબેડકરે જે કાર્યો કર્યા હતા તે પણ આપવામાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેશું તો અલગ અલગ પ્રશ્નના જવાબ સરળતાથી મળી જશે. પહેલાં તો આપણે જે હમણાં પ્રશ્ન જોયો તે કે તે સમયે સ્ત્રીઓને શું શું કરવાનો અધિકાર ન હતો, એ બાબતની જાણકારી પણ તમને આ જ પાઠમાંથી મળશે. અને આ જ ફકરાને તમે ફરીથી ધ્યાનથી વાંચશો તો એના આધારે તમને એ પણ ખબર પડશે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટે કયા કયા કાયદા ઘડ્યા હતા, એ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તો આ જે હક ન હતો એને ઉલટાવીને પૂછવું હોય તો આ રીતે કયા કાયદા ઘડ્યા હતા એ રીતે પૂછી શકાય છે. બરાબર ને ફ્રેન્ડ્સ? એટલે આ પ્રશ્નને બંને રીતે ધ્યાનમાં લેવો જરૂરી છે. ત્યારબાદ જે આ કાયદા ઘડ્યા હતા તેના આધારે બીજો પ્રશ્ન એ પણ કરી શકાય કે તેમણે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બીજા કયા કયા કાર્યો કર્યા હતા. તો જે આ કાયદા ઘડ્યા છે ત્યાર પછીના જ ફકરામાં તમે વાંચન કરશો એટલે તેમણે સ્ત્રીઓને શિક્ષણ મેળવવામાં પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે તે માટે જે કાર્યો કર્યા હતા તે પણ તમને જોવા મળશે. તો આ બધી જ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની છે. તો તેના આધારે આ બધા જ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકશો. ચાલો તો હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ભારત રત્ન ડૉક્ટર આંબેડકર પાઠમાંથી ડૉક્ટર બાબાસાહેબના કયા ગુણો તમને વધારે ગમ્યા? ફ્રેન્ડ્સ, આ પણ પાઠ 13ના આધારે પૂછવામાં આવેલો સવાલ છે. તો આપણે આ પાઠમાં ડૉક્ટર આંબેડકર વિશે ઘણી બધી જાણકારી મેળવી, તેના આધારે તે કેવા વ્યક્તિ હતા તેની પણ આપણને સમજ આવી. તો એ જ આધારે આપણે આ પાઠને વાંચન કરીશું એટલે તમને ખબર પડશે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરમાં કેવા કેવા ગુણો હતા અને તેમણે જે કાર્યો કર્યા હતા તેના આધારે તમને એમની કઈ બાબત સૌથી વધારે ગમી તે અહીં તમારે લખવાની છે. જેમ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે વાંચન કરતા હતા, તેમની વાંચન પ્રીતિનો જે શોખ હતો તે ગુણ મને ખૂબ જ ગમ્યો. તો આવા પણ ઘણા બધા ગુણો બાબાસાહેબ આંબેડકરમાં હતા. તો તમારે પણ તમને જે ગુણો ગમ્યા હોય તે પાઠમાંથી શોધવાના છે અને ત્યારબાદ અહીં નોંધવાના છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. 12. ઘેરૈયાઓ હોળીના તહેવારને કેવી કેવી મસ્તી કરીને મનાવી રહ્યા છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કાવ્ય 14 ઉડેરે ગુલાલ તેના આધારે અહીં આપવામાં આવ્યો છે. તમને યાદ જ હશે કે ઘેરૈયાઓ એટલે હોળીનો તહેવાર જે મનાવી રહ્યા છે તે લોકોનું ટોળું. તો તમે પણ હોળીનો તહેવાર મનાવો જ છો, તો અહીં જે ઘેરૈયાઓ હોળીનો તહેવાર મનાવે છે તેઓ કેવી કેવી મસ્તી કરી રહ્યા છે, હોળીનો તહેવાર મનાવતી વખતે કઈ કઈ મસ્તી કરી રહ્યા છે તે કાવ્યને ફરીથી ગાજો
અને સમજજો અને એના આધારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે, બરાબર ને? ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 13. તમે હોળીનો તહેવાર કેવી રીતે મનાવો છો? ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આગળના પ્રશ્નમાં જે આપણા કાવ્યમાં ઘેરૈયાઓ આવેલા છે તેઓ કેવી રીતે મનાવતા હતા તેની વાત કરી. હવે આ પ્રશ્નમાં તમે હોળીનો તહેવાર કેવી રીતે મનાવો છો તેની વાત કરવાની છે. તમે પણ દર વર્ષે હોળીનો તહેવાર તો મનાવો છો ને? હા, તો આ તહેવારને તમે કેવી રીતે મનાવો છો તે અહીં ટૂંકમાં જણાવવાનું છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન 14. પારકી આસ સદા નિરાશ, કહેવત સમજાવો. ફ્રેન્ડ્સ, આ કહેવતની સમજ આપણે એકમ 15 સુભાષિતો તેમાં મેળવી હતી, તમને યાદ તો છે ને? હા, તો ફ્રેન્ડ્સ આ એક કહેવત છે, પારકી આસ. પારકી આસ એટલે કે બીજાની આસ, અને સદા નિરાશ એટલે કે હંમેશા નિરાશ થવું. તો આ કહેવતને તમારે તમારા શબ્દોમાં સમજાવવાની છે કે પારકી આશા રાખવી એટલે શું અને નિરાશ થવું એટલે શું, શું કરવાથી આપણને નિરાશા મળે છે. તો અહીં તમારે આ કહેવતની સમજ તમારા શબ્દોમાં આપવાની છે. તેના માટે તમે સુભાષિત 15 તેમાં પહેલા સુભાષિતનો અભ્યાસ ફરીથી કરી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 16. મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય? ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન પણ એકમ 15 સુભાષિતના આધારે જ આપવામાં આવ્યો છે. આ પ્રશ્નનો જવાબ તમને સુભાષિત 5ના આધારે મળશે. સુભાષિત 5 ફરીથી તેનું વાંચન કરજો અને તેની સમજ મેળવવાનો પ્રયત્ન કરજો, અને તેના આધારે તમને સમજાશે કે કોઈ પણ મુશ્કેલ કામને કરવું હોય તો કેવી રીતે કરી શકાય અને તે કામને સહેલું કેવી રીતે બનાવી શકાય. આના માટે તમે ફરીથી વિડીયો પણ જોઈ શકો છો. ચલો તો હવે આગળના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન 17. કવિ નસીબ વિશે શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જે સુભાષિતોની વાતો કરીએ છીએ તેમાં સુભાષિત 4 આપવામાં આવ્યો છે, તેમાં નસીબ વિશેની વાતો કરવામાં આવી છે. તો આ સુભાષિતને તમે ફરીથી વાંચન કરજો તો તમને સમજાશે કે કવિ નસીબ વિશે શું કહે છે, બરાબર ને? અને આપણે આપણું નસીબને ચાલતું કરવું હોય, દોડતું કરવું હોય તો શું કરવું પડે તેની પણ વાત આ સુભાષિતમાં કરવામાં આવી છે. તો નસીબ વિશેની વાત સમજવા માટે સુભાષિત 4નો અભ્યાસ કરવો. હવે જોઈએ પ્રશ્ન નંબર 18. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે? ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન ફરીથી પાઠ 13ના આધારે પૂછવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો જ્યારે આપણે આ પાઠનો અભ્યાસ કર્યો હતો ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણા ભારત દેશના બંધારણના ઘડતરમાં કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે વિશેની વાતો કરી હતી. તો એ વાતોને યાદ કરજો અને પાઠમાં પણ ફરીથી એકવાર વાંચન કરજો, એટલે તમને આ પ્રશ્નનો જવાબ સમજાશે કે તેમને બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે. તમે ફરીથી આ પાઠના વિડીયો પણ જોઈ શકો છો, તેના આધારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. સવાલ 19. હોળીનો તહેવાર આપણને શું શીખવી જાય છે? ફ્રેન્ડ્સ, આપણે આપણા જીવનમાં ઘણા બધા તહેવાર ઉજવીએ છીએ. દરેક તહેવાર આપણને કંઈક ને કંઈક શીખ આપી જાય છે. તો એવી જ રીતે આ હોળીનો તહેવાર પણ આપણે મનાવીએ છીએ તો તેની પાછળ પણ કોઈને કોઈ શીખ રહેલી છે. તો આ કાવ્યની છેલ્લી બે પંક્તિનો તમે ફરીથી અભ્યાસ કરશો તો તમને સમજાશે કે હોળીનો તહેવાર આપણને શું શીખવી જાય છે. તો ફરીથી આ કાવ્યને બરાબર એકવાર સમજવાનો પ્રયત્ન કરજો અને ત્યારબાદ આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે જોઈએ સવાલ નંબર 20. ડૉક્ટર આંબેડકરની વાંચન પ્રીતિ કેવી હતી? તો ફ્રેન્ડ્સ, પાટેર ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, તેમાં આપણે જોયું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને વાંચન કરવું કેટલું બધું ગમતું હતું. તો તેના વિશેનો આખો ફકરો જ પાઠની અંદર આપવામાં આવ્યો છે. તો
બીજા પાના ઉપર આપવામાં આવેલા ફકરાનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરશો તો તેમની વાંચન પ્રીતિ વિશે અહીં સરળતાથી જણાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચાના આધારે હવે તમને આ પ્રશ્નો કેવી રીતે લખવાના છે તે બરાબર સમજાઈ ગયું હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવા પ્રયત્ન કરવાનો છે. હવે ત્યાર પછીના આગળના પ્રશ્નની ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું. તો ફરી મળીશું, આવજો.